મહેસાણા જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા કેસી પટેલ અને રજની પટેલ દ્વારા આજ રોજ મહેસાણા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ સંસદમાં પાસ થયેલા ખેડૂત લક્ષી ત્રણ કાયદાઓને લઈને ખેડૂતોને ફાયદા થાય છે, આ કાયદા હેઠળ કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો છે, જેની વિસ્તૃત માહિતી આપી છે. સંસદમાં પાસ થયેલ કાયદાથી ખેડૂતને ફાયદાની જાણકારી આપવા માટે જણાવ્યું હતું. ભારતનો ખેડૂત સમૃદ્ધ અને ખેત પેદાશનો ભાવ પૂરતો મળી રહેશે. 70 વર્ષ બાદ દેશના અન્નદાતા અને વચેટિયાઓના ચુંગાલમાંથી છુટકારો મેળવી શકશે. કેસી પટેલે કહ્યું છે કે ખેડૂતો પોતાની ઉપજ ક્યાંય પણ વેચી શકે તેવી આઝાદી અપાઈ છે. સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવું પ્રધાનમંત્રીનું સપનું છે. એક દેશ એક બજાર જે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. 18 તારીખે વિજાપુર ખાતે 4 જિલ્લાનું ખેડૂત સંમેલન યોજાવાનું છે. એમાં કેન્દ્રીય કૃષિમંત્રી માન્ય રૂપાલાજી ઉપસ્થિત રહીને આ બધા જ વિષયો લઈને એની છણાવટ અને કિસાનોના માટે સરકાર કરી રહેલા કામની વિગત એ આપવાના છે. આવતીકાલે ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કિસાનોનું સંમેલન ડીસા ખાતે યોજાવાનું છે. બીજું વિશેષ કરીને આગામી સમયમાં ખેડૂતોના સંપર્ક, એમના વિષયમાં લીધેલા નિર્ણયોની પત્રિકા, આ બધું જ એ ખાટલા બેઠકો દ્વારા એમનો સંપર્ક કરીને એમના સુધી પહોંચાડવાનું કામ એ આ 2-3 દિવસમાં સૌ આગેવાનો કાર્યકર્તાઓ ગામે ગામ જઈને કિસાનોની સાચી વાત અને કોંગ્રેસ જે રીતે રાજકીય રોટલા શેકવા માટેના પ્રયત્ન કરી રહી છે એની વાત એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ એ આગામી સમયમાં અમારો કાર્યક્રમ છે. આજની પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ એ છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને દેશની સરકાર જ્યારે ખેડૂતોના હિતની વાત કરી રહી હોય, ખેડૂતોની આવક 2022માં બમણી કરવાના લક્ષ્યાંક સાથે ખેડૂતો માટે કામ કરી રહી હોય, ત્યારે કેટલાક તત્વો, કેટલીક પોલિટિકલ પાર્ટીઓ, કેટલાક વચેટિયાઓ ખેડૂતોને ભ્રમિત કરીને આંદોલનકારી માર્ગ અપનાવવાનો જે પ્રયત્ન કરી રહી છે અને એના માધ્યમથી સરકારને, દેશને અસ્થિર કરવાનો મનસૂબો લઈ અને જે કામ કરી રહ્યા છે એ લોકોના વિરુદ્ધમાં દેશની જનતાને અને દેશના ખેડૂતોને સાચી માહિતી પ્રાપ્ત થાય કે જે પોતે જાણે પણ છે કે આ સરકાર દેશના ખેડૂતોના હિત માટે કામ કરી રહી છે એ મુખ્ય વાત સાથે આજે આ પત્રકાર વાર્તા કરવામાં આવી.